નમસ્કાર મિત્રો કેમ છો બાળ દોસ્તો સૌથી પહેલાં મારે તમને એક વાત કહેવાની છે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં અહીં એક માસ્ક પહેર્યું છે તમે જોયું ને આપણે ગમે ત્યાં જઈએ છીએ ત્યારે કોઈને કોઈ વસ્તુ અડીએ છીએ અને ઘરે આવીને આપણે સાબુથી હાથ સાફ કરીએ છીએ બરાબર છે ને બાળ દોસ્તો તો ચાલુ કરતાં પહેલાં મારે તમને બે પ્રશ્ન પૂછવા છે એ બે પ્રશ્નનો જવાબ તમારે મનમાં આપવાના છે પહેલો પ્રશ્ન છે શાળાએ સેના દ્વારા જઈ શકાય બીજો પ્રશ્ન છે એક ગામથી બીજા ગામ જવા માટે સેના દ્વારા જઈ શકાય આ બે પ્રશ્નનો જવાબ એક જ છે સાયકલ દ્વારા બસ દ્વારા વેન દ્વારા રિક્ષા દ્વારા જઈ શકીએ છીએ હા બીજું પાટા ઉપર ચાલતા ટ્રેન પર જઈ શકીએ છીએ આ બધા જે ચાલતા વાહનો છે એ રસ્તા ઉપર જતા સાધનો છે જોઈએ હવે એક બીજો પ્રશ્ન એક કાંઠેથી સામેના કાંઠે જવું છે વચ્ચે તળાવ તો આપણે કઈ રીતે જઈ શકીશું તો આપણે નદી દ્વારા અરે સોરી આપણે હોળી દ્વારા જઈ શકીએ છીએ આગબોટ દ્વારા જઈ શકીએ છીએ અને મોટી સ્ટીમરો દ્વારા પણ જઈ શકીએ છીએ બરાબર છે ને બાર દોસ્તો હોળી તો તમે બધે જોઈ હશે અને તળાવમાં પણ તમે બે હોળીમાં બેસીને ગયા હશો મજા આવતી હશે ને બાળ દોસ્તો બરાબર છે બા દોસ્તો તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જાલોદ તાલુકામાં આવેલી જયદશામાં વિદ્યામંદિર તરફથી હું મચા રિતેશ ધોરણ ચાર વિષય ગુજરાતી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું અહીંયા આપણે જોઈએ કે ગુજરાતી છે ધોરણ ચાર પ્રથમ સત્રનું છે જોઈએ આગળ કે એકમ એક એકમનું નામ છે નાવડી ચાલી નાવડી એટલે શું નાવડી એટલે શું નાવડી એટલે નાવ નાવને બીજા અર્થમાં શું કહેવાય તો નાવને બીજા અર્થમાં હોળી કહેવાય હોળી તો તમે જોઈ જશે બા મિત્રો આપણે આગળ પણ પ્રશ્ન તમને કરી ચૂક્યો છું એ જ અહીંયા આપણે પાઠ ભણવાના છીએ જોઈએ નાવડી ચાલી નાવડી ચાલી એની અંદર અહીંયા ચિત્રો આપ્યા છે એ ચિત્રોને આપણે ઓળખીએ કોણ કોણ છે જોઈએ છે દેડકો પેલો એટલે કે મરઘીનો બચ્ચો ઉંદર કેળી અને ઉપર છે ભમરો આ પાંચ મિત્રો છે એ આ પાંચ મિત્રોની વાત અહીંયા વાત કરવામાં આવી છે જોઈએ એક વાર દેડકો પેલો ઉંદર કેળી અને ભમરો બધા ફરવા નીકળ્યા આ પાંચ મિત્રો ફરતા ફરતા એક જંગલમાં પહોંચે છે અને એ જંગલથી આગળ ત્યાં જઈને તળાવ જુએ છે તો આ તળાવ જોઈને દેડકાભાઈ બહુ ખુશ થઈ ગયા કેમ ખુશ થઈ ગયા મિત્રો કેમ કે એ તળાવમાં પાણી હતું એ પાણી જોઈને આ દેડકાભાઈ ખુશ થઈ ગયા અને એમને લાગ્યું કે આજે અમને મજા આવશે એમ કરીને આ દેડકાભાઈ ખુશ થાય છે શું કહે છે આગળના ચિત્રમાં જોઈએ ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો હવે એ તળાવને જોઈને ચાલો તરીએ એમ કહીને એ કહેતાની સાથે આ દેડકાભાઈ પાણીમાં કૂદી પડે છે તમે આ ચિત્રમાં જોઈ રહ્યા છો બાર દોસ્તો આ ચિત્રની અંદર દેડકો છે એ કેતાની સાથે મેં તમને કહ્યું એમ પાણીમાં કૂદી પડે છે અને એના ચાર સાથી મિત્રો છે એ અહીંયા કિનારા ઉપર ઊભા છે અને જોઈ રહ્યા છે કે આ દેડકા ભાઈ તો કૂદી ગયા અને શું કહે છે કે તમે પણ પાણીમાં કૂદી પડો અને આ પાણીમાં તરવાની મજા આવશે પાણી ઠંડુ છે ચાલો મિત્રો આવી જાઓ પણ આ મિત્ર તરતા આવડતું નથી આગળના ચિત્રમાં જોઈએ આપણે કે શું કહે છે કે પણ અમને તો તરતા નથી આવડતું પેલું ઉંદર કેળી અને ભમરાએ કહ્યું આ ચાર સાથી મિત્રો કહે છે કે અમને કોઈ તરતા નથી આવડતું ભાઈ તમને તો તરતા આવડે છે એટલે તમે પાણીમાં કૂદી પડ્યા છો તમે જોઈ શકો આ ચિત્રમાં કે ચાર તેના સાથી મિત્રો છે એ કિનારા ઉપર ઊભેલા છે અને આ ભાઈ પાણીમાં છે અને પાણીમાં ત્યાં જઈને ઊભા ઊભા કહે છે કે તમે પણ પાણીમાં કૂદી પડો પણ આમને તો તરતા આવડતું નથી એટલે એમને આવા શબ્દો સાંભળીને ખરાબ લાગે છે શું કે છે જોઈએ આગળ કે પીલું ઉંદર કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું કેમ ખરાબ લાગ્યું મિત્રો કેમ ખરાબ લાગે છે આજને ખરાબ એટલા માટે લાગે છે કે આ દેડકાભાઈ તરી શકે છે અને એમના જે સા ચાર સાથી મિત્રો છે એમને તરતા નથી આવડતું એટલા માટે એમને ખોટું લાગે છે કે એમને તરતા નથી આવડતું એટલે દેડકાભાઈ એમને આવું કીધું મારે પણ આપણે પણ આ દેડકાભાઈને કંઈક કરીને બતાવીએ જેથી કરીને આપણે પાણીમાં જઈ શકીએ તરી શકીએ એવું અહીંયા ચાર સાથી મિત્રો વિચારે છે શું કે છે આ માં જોઈએ પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું નારિયેલની કાચલી લઈ અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં આ ચિત્રની અંદર ચાર મિત્રો છે જેમ કે પીલ્લું પેલું પાંદડું લાવે છે ઉંદર નારિયેલની કાચલી લાવે છે કેળી લાકડી લાવે છે અને ભમરો દોરી લાવે છે ચાર મિત્રો છે ચાર વસ્તુઓ છે ચાર જુદી જુદી વસ્તુઓ લાવીને તેઓ જંગલમાં લઈને આવે છે અને એક જગ્યાએ ભેગું કરે છે જોઈએ આગળના ચિત્રોમાં તેઓ બધા કામમાં લાગી ગયા મેં તમને કહ્યું એમ ચાર વસ્તુઓ લઈને એક જગ્યાએ ભેગું કરી દીધું છે એ તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ ચાર સાથી મિત્રો છે ચાર વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે એ ભેગું કરી દીધું છે મિત્રો અને એક સરસ મજાની નાવડી તૈયાર કરી દે છે અને એ નાવડી તૈયાર કરીને ધક્કા મારતા મારતા એક તળાવના કિનારે પહોંચાડી દે છે તેમને નાવડી ચાલી નીકળી તમે આ જોઈ શકો છો આ ચાર સાથી મિત્રો છે અને અહીંયા એક નાવડી નાવડી એટલે કે હોળી આ હોળી નદીમાં ધક્કો મારીને પહોંચાડી દે છે સરસ મજાની નાવડી બનાવેલી એ નાવડીને પાણીમાં ધક્કો મારતા મારતા લઈ જાય છે અને ચારે મિત્રો એના હોળીમાં બેસી જાય છે અને એ બેસી જાય છે ત્યારે એ પણ ની જેમ મજા કરે છે ચાલો આપણે પણ આજે આજે દેરકાભાઈને બતાવીએ ભાઈ આપણને બતાવ્યું તું આપણે એમને બતાવીએ આપણે કોણ છીએ આપણે પણ કંઈક હિંમત કરીને બતાવ્યું છે એટલે જ આજે હિંમત કરીને આ ચાર મિત્રોએ હોળી સરસ મજાની બનાવીને એક નદી કિનારે ધક્કો મારીને લઈ જાય છે અને મજા કરે છે ત્યાં જ તેમનો સાથી મિત્ર હોય છે દેડકાએ પાણીમાંથી બહાર સોરી દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું તમે આ જોઈ શકો છો અહીંયા કે દેડકો અહીંયા જોઈને આ હોળી ચાલે છે ત્યારે દેડકાભાઈએ માથું બહાર કાઢે છે અને ત્યાં જુએ છે તો તેના ચાર સાથી મિત્રો હોય છે એ નાવડી લઈને મજા કરે છે ત્યારે આ દેડકા ભાઈ જોઈ રહ્યા છે ક્યાં તો મારા ચાર સાથી મિત્રો છે કે જેમને મેં કહ્યું હતું કે ચાલો પાણીમાં કૂદી પડો પણ એ કૂદી પડ્યા નહીં પણ આજે મને કંઈક કરીને બતાવ્યું અને આજે એ ચાર મિત્રો હોડી બનાવીને તરે છે ત્યારે તે નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો આ દેડકા ભાઈ છે એ પાણીમાં કૂદા કૂદ કૂદા કૂદ કૂદા કૂદ કરે છે પણ નાવડી સુધી પહોંચી શકતો નથી કેમ પહોંચી શકતો નથી વિદ્યાર્થી મિત્રો કેમ કે પહેલેથી જ કૂદી પડ્યો હતો જ્યારે એને તળાવ જોવા મળ્યો ત્યારે એ પાણીમાં કૂદી પડ્યો અને એના ચાર સાથી મિત્રોને કહ્યું કે તમે પાણીમાં કૂદી પડો તો પાણીમાં મજા આવશે પણ પહેલેથી જ આ દેડકાભાઈ કૂદી પડ્યા હતા અને થાકી ગયા તેમના સાથી ચાર મિત્રો હતા એની સાથે જઈ ના શકાયું અને થાકી ગયું જોતામ જોતા એ નિરાશ થઈ ગયો હિંમત પણ હારી ગયું આવું છે બાળ દોસ્તો ચાલો હવે આપણો આ પાઠ પૂરો થાય છે અને અહીંયા આપણે શબ્દ સમજૂતી સમજીએ શબ્દ સમજૂતી જોઈએ બાળ દોસ્તો અહીંયા પીલું છે પીલું એટલે કે માર્ગેનો બચ્ચું ચિત્રમાં મેં તમને બતાવ્યું હતું એ પીલું છે એને માર્ગી નો બચ્ચું કહે છે ચાલો આગળ સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના પાંચ પ્રશ્નો અહીંયા આપેલા છે એ પાંચ પ્રશ્નોના જવાબ તમારે એક એક વાક્યમાં આપવાના છે લખવાના પણ છે જોઈએ એક એક પ્રશ્નો પ્રશ્ન એક કેળી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા વિદ્યાર્થી મિત્રો વાર્તા મેં તમને સમજાવી છે જવાબ પણ તમને આવડતો હશે એમાં પાંચ મિત્રોની મેં વાત કરી હતી એ પાંચ મિત્રોમાં અહીંયા તમારે એની અંદર જવાબ આપવાના છે અહીંયા કેડી અને ભમરા સાથે કોણ ફરવા નીકળ્યા તો કેળી અને ભમરા સાથે દે પેલ્લું દેડકો અને ઉંદર આ બધા મિત્રો ફરવા નીકળ્યા હતા ચાલો બીજો પ્રશ્ન જોઈએ આપણે પાણીમાં કોણ કૂદી પડ્યું મિત્રો પાણીમાં કોણ કૂદી પડ્યું આ જવાબ તમને આવડે જ છે મિત્રો પાણીમાં કોણ કૂદી પડે છે દેડકાભાઈ ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે તરતા કોને કોને આવડતું નહોતું મિત્રો વાર્તામાં એમાં તમે જોયું છે કે પાણીમાં તરતા કોને નહોતું આવડતું દેડકાભાઈને આવડતું હતું પણ એના ચાર સાથી મિત્રોને તરતા આવડતું નહોતું એમાં કોને કોને નહોતું આવડતું એ તમારે અહીંયા નામ લખવાના છે જેમ કે તરતા કોને કોને આવડતું નહોતું તો અહીંયા પેલ્લું ઓંદર કેળી અને ભમરાને આટલા સાત ચાર સાથી મિત્રોને તરતા આવડતું નહોતું આગળ છે જોઈએ પેલ્લું ઝડપથી શું લઈ આવ્યું મિત્રો પીલું શબ્દ મેં ઘણી વાર બોલ્યો છું ઘણી વાર મેં બોલ્યો છું એ પીલું છે એ મરઘીનું બચ્ચું મેં તમને કહ્યું એમ એ પીલું શું લઈ આવ્યું તો પીલું એક પાંદડું લઈ આવ્યું જોઈએ પાંચમો પ્રશ્ન નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું મેં મિત્રો તમને અહીંયા રજૂ કરેલું વાર્તામાં એમાં ચાર મિત્રોની વાત કરવામાં આવી છે ચાર મિત્રો અને ચાર વસ્તુઓની વાત કરી હતી એમાં જ અહીંયા નામ તમારે લખવાના છે જેમ કે ચાર મિત્રો છે પેલ્લો ઉંદર કેળી અને ભમરો આ ચાર સાથે મિત્રોના નામ છે એ ચાર મિત્રોની નામની સાથે વસ્તુઓ પણ લખવાની છે ચિત્રોમાં પણ હતું હતું ને મિત્રો તો અહીંયા પહેલાં જોઈએ પેલ્લો પાંદડો ઉંદર નારિયેલની કાચલી કેળી તો લાકડી અને બમરો તો દોરો લઈને આવે છે આ ચાર મિત્રો ચાર વસ્તુઓ લાવે છે અહીંયા આપણા સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થયા છે આગળ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો મિત્રો ઉદાહરણ મુજબ ઉદાહરણ એટલે કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે

ચી ચી કરે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ને ચાલો આગળ જોઈએ ઉંદર ઉંદર ક્યાં રહે છે ઉંદર દરમાં રહે છે એનું વાક્ય બનાવવાનું છે કે ઉંદર દરમાં ચું ચું કરે છે ચાલો આગળ જોઈએ કબૂતર મિત્રો કબૂતર ક્યાં રહે છે તેનો અવાજ પણ કેવો હોય છે આગળના વાક્ય પ્રયોગમાં મેં સમજાયું એવી રીતે જ અહીંયા લખવાનું છે કે કબૂતર ઝાડ પર ઘૂં ઘૂં કરે છે એવી રીતે ભમરો ભમરો શું કરે છે એનો અવાજ કેવો છે તો ભમરો બખોલમાં ગુંજન કરે છે એવી રીતે છેલ્લું જોઈએ કાગડો કાગડાનો અવાજ કેવો હોય છે મિત્રો તો અહીંયા કાગડાનો અવાજ ઝાડ ઉપર કાં કા કરે છે આ રીતે તમારે વાક્ય પ્રયોગ કરવાના છે અને આ તમારે લખી લેવાનું છે જોઈએ હવે આગળ કે શું મેં લેસન આપ્યું છે કે અહીંયા શબ્દ સમજૂતી આગળ મેં સમજાવ્યું શબ્દ સમજૂતી બીજું છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જ્યાં મેં નીચેના પ્રશ્નોના જવાબ મેં તમને સમજાયા એવા પાંચ પ્રશ્નો હતા એ પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બીજું આગળ કે ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો હમણાં મેં છેલ્લું સમજાયું તમને ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ એ પાંચ હતા એ પાંચ તમારે વાક્ય પ્રયોગ લખી લાવવાના છે મિત્રો અહીંયા મેં તમને શબ્દ સમજૂતી નીચેના પ્રશ્નોના જવાબ અને અહીંયા ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો આટલી વસ્તુ તમારે તૈયાર કરવાનું છે પાકું કરવાનું છે નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો જે નોટ ના લાયા હોય તો લઈને આવજો તમારા મમ્મી પપ્પાને બતાવજો અને તમારાથી જે મોટા ભાઈ બહેન હશે એમને પણ તમે લેસન બતાવજો વિદ્યાર્થી મિત્રો આવજો